जी सौराट दरा जग जुनी जी सौराट दरा जग जुनी अनवल गर्वो यगाड गिरनार पणजा हवाजा हव जड़ा है जड़पिए आर रे जाना नामना यनर यन नार पण जहाजड़ा है जड़ पिए अरे रे जान नमना यनर यन नार ए राम राम मारा कालजाना कटकाओ। जय हिंद दोस्तों, हूँ छू तमारो दोस्त लोक साहित्यकार आजाद अने अत्यारे हूँ आवी गयो छू सालंगपुर स्थित बीएपीएस श्री स्वामीनारायण संस्था एनी एक गौशाला एटले के श्री यज्ञ पुरुष दास जे गौशाला जे छे त्यां हूँ गायोना दर्शन करवा माटे आव्यो छू। एवी एम केवा आय के भगरी भैंसोना दर्शन करवाने माटे आव्यो छू आ विशाल गौशाला जे जगविख्यात छे। आवो आपणे आजे ए गौशालानी मुलाकात लईए, ત્યાં આવેલ જે ગાયો છે ભેંસો છે એના આપણે દીદાર કરીએ। પરંતુ એ ગૌશાળા જોતા પહેલા અહીં એક નાનકડું પ્રાણી સંગ્રહાલય છે, આપણે એની પણ મુલાકાત લઈએ। આવો ગૌશાળાની માલિપા પ્રવેશ કરતા જ ડાબી બાજુ આ નાનકડું પ્રાણી સંગ્રહાલય છે। આ તમે જુઓ છે ને બાકી, આ હા હા આ ઘોડી છે અને આગળ તમે બીજા પણ પ્રાણીઓને જોઈ શકશો। પેલા આ ઘોડીને નિહાળો, એની કહેવાળી તો જુઓ ભાઈ ભાઈ। એવી એમ કહેવાય કે અસલ ઓલાદની આ કાઠિયાવાડી ઘોડી છે। ત્યારબાદ તમે આગળ હાલશો તો એ જ ઘોડીની આ વછેરી છે, એના પણ તમે વાળ એની કહેવાળી જુઓ। આ હા હા ત્યારબાદ આગળ આવતા આ બધા સફેદ કબૂતર છે, કાળા કબૂતર પણ છે, રાખોડી કબૂતર પણ છે, તમે જુઓ તો ખરા। અહીંયા આવશો તો નાના બાળકોને તો આ બધું જોઈને ભારે મજા આવશે। આ તમે જુઓ કબૂતર કેવા રૂપાળા લાગે છે। આ સમયસર એ કબૂતરને દાણા પાણી દેવું એની પણ અહીં ચોખ્ખાઈ અને સ્વચ્છતા રાખવામાં આવે છે, એની પણ તકેદારી રાખવામાં આવે છે। આ તમે જુઓ કબૂતર જે છે એ બેઠું બેઠું માહલે છે। ત્યારબાદ આગળ આવતા આ તમે જોઈ શકશો નાનકડા નાનકડા સસલાઓ છે ને બાકી રૂપકડા, પહેલી નજરે જોતા જ આપણને ગમી જાય એવા રૂડા રૂપાળા આ સસલા જે છે એ આ ગૌશાળાની માલિપા સૌપ્રથમ તમને જોવા મળશે અને એનો જોવાનો લાભ પણ આપણે ક્યારેય મૂકવો ના જોઈએ। અને ત્યારબાદ અહીંથી તમે આગળ હાલશો એટલે તમે જુઓ આ છે કાચબા, હા સૂરજ કાચબા જેને કહેવાય કે જે પાણીમાં પણ રહે અને જમીનની બહાર પણ રહે। અને ત્યારબાદ આ ઉંદર છે, વિદેશી ઉંદર, આ તમને જોતા જ એમ લાગે કે ભાઈ આ સસલા છે, નહીં આ સસલા નથી, આ પરદેશી ઉંદર છે જેને તમે કદાચ ના જોયા હોય તો અહીં તમે જોઈ શકશો છે ને બાકી નાનકડા નાનકડા। ભાઈ આ નાના ઉંદર નથી, તમે ત્યાં જઈને જોશો તો ખબર પડશે કેવડા મોટા ઉંદર છે। ત્યારબાદ આગળ આવશો તો હંસ અને હંસલીની આ જોડલી છે, તમે જુઓ બે અત્યારે આરામ કરી રહી છે। આ નાનકડું પ્રાણી સંગ્રહાલય જે છે એ જોતા જ આપણને ગમી જાય એવું છે। તો સાળંગપુર સ્થિત શ્રી યજ્ઞ પુરુષ દાસ જે ગૌશાળા જે છે એની મુલાકાત લેવાનું તમે ક્યારેય ના ભૂલતા મારા વાલા। આ ગૌશાળાની માલિપા ઘણી બધી, જોકે લગભગ જે ગાયો છે બધી જ એમ કહેવાય કે ગીર ગાયો છે, એ ગીર ગાયોનું સારામાં સારું સંવર્ધન અહીં કરવામાં આવે છે, એ ગાયો માટે સારામાં સારી સુવિધાઓ અહીં ઉપલબ્ધ છે। દૂર દૂરથી લોકો અહીં આ ગૌશાળા જોવા માટે આવે છે, આ ગૌશાળાનું જે એમ કહેવાય કે વ્યવસ્થાપન જે છે એને જોવા માટે આવે છે। અને આટલી બધી સંખ્યામાં ગૌશાળામાં ગાયો છે, હા 300 જેટલી ગાયો છે અને સારામાં સારા અને અસલ ઓલાદના ધણખૂટ પણ અહીં મોજુદ છે। અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીના સ્વપ્નની આ ગૌશાળા છે મારા વાલા। પ્રમુખ સ્વામીએ જે સપનું જોયું હતું આ એ મુજબની ગૌશાળા છે। અહીં તમે આવશો તો આવી એમ કહેવાય કે રૂડી રૂપાળી કદાવર અને એમ કહેવાય કે બધાને ગમી જાય એવી આપણને ગાયો જોવા મળશે, તેમજ નવચંદ્રી એવી જાફરાબાદી ભેંસો કે જે ભારતમાં આ સર્વપ્રથમ જે જગ્યાએ આવી એ જ આ યજ્ઞ પુરુષ દાસ ગૌશાળા જે છે એની મુલાકાત લેવી ઘટે તો જ્યારે પણ તમે સાળંગપુરની જાત્રાએ હોય, સાળંગપુર તમે આવો ત્યારે આ ગૌશાળાના દર્શન કરવા માટેનું તમે ક્યારેય ના ભૂલતા મારા વાલા। અને આ ગૌશાળા વિશે જો હું તમને વધારાની માહિતી આપું
કે પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી આધુનિકતમ સુવિધાઓ સાથે થતી પશુઓની માવજત અને લુપ્ત થતી લીલડી ગીર જેવી ગાયોની જાતનું જતન અને સંવર્ધન એ આ ગૌશાળાનું આગવું પ્રદાન છે. આગવું પશુ મોબાઈલ દવાખાનું, જી હા, કે જેનાથી બધી જ ગાયો અને ભેંસોનું અહીં ધ્યાન રાખવામાં આવે છે. અરે ગોબર ગેસ, જૈવિક ખાતર તથા ગૌમૂત્રના અર્કનું અહીં જ ઉત્પાદન કરવામાં આવે છે અને એની સેવા પણ અહીં જ કરવામાં આવે છે. અહીં 1700 કિલોથી, જી હા, સંપૂર્ણ જાગ્રત અવસ્થામાં બોલું છું મારા વાલા, અહીં 1700 કિલોથી વધુ વજન ધરાવતા પાડા અને પ્રતિદિન 36 લિટરથી પણ વધુ દૂધ આપતી ગાય ભેંસ એ અહીંનું ધ્યાનાકર્ષક છે. એટલે કે એને અહીં જોવા માટે લોકો આવતા હોય છે. તેમજ અહીંના પશુઓને, સાંભળજો, આ ગૌશાળા જે છે એની ઉપલબ્ધિ જે સૌથી મોટી છે, અહીંના પશુઓને ભારત કેસરી જેવા રાષ્ટ્રીય કક્ષાના 41થી વધુ ઇનામો પણ પ્રાપ્ત થયા છે, જે ખરેખર બિરદાવવાને લાયક છે. તમે વિશ્વમાં ક્યાંય નહીં જોયા હોય એવા પશુઓ તમને અહીં જોવા મળશે. અરે એવી જબરજસ્ત જાફરાબાદી ભેંસો, આ હા હા, તમે જુઓ તો એમ થાય કે ભાઈ આવી ભેંસ કઈ હોતી છે. આ તમે જુઓ, અત્યાધુનિક જે આધુનિક પદ્ધતિથી અહીં સજ્જ બધા સાધનો જે છે, જેનાથી કે ભાઈ ગાયો કે ભેંસોને દોહવામાં આવે અથવા એની જે કંઈ પણ તકનીકી છે, જે ટેકનોલોજી છે એ અહીં ઉપસ્થિત છે. સમયે સમયે અહીં જે ગાયો જે છે એને બરાબર ઘાસ પૂળો મળી રહે એના માટેની પણ બધી વ્યવસ્થા છે. એમ કહેવાય કે ચોખ્ખું અને ચણક ઘાસ અહીં આપવામાં આવે છે. પાણીની પણ સારામાં સારી વ્યવસ્થા છે. તેમજ અહીં જે ચોખ્ખાઈ જે છે, ભાઈ તમે આવશો તો તમને એમ થશે કે ભાઈ વાહ, શું ગૌશાળા છે. ગૌશાળામાં આવો અને એની ચોખ્ખાઈ જોઈને તમે ખુદ એમ કહી શકશો કે ભાઈ આવી ચોખ્ખાઈ આપણે કોઈ બીજી જગ્યાએ જોઈ નથી હો. આ તમે જુઓ તો ખરા કેવી ગાવડિયું છે ભાઈ. ભાઈ એ વગાયું ના એ ગોવાળિયા જટ ગાયું લઈને આવો જો, આજ વાછરડું ભાંભરે ને વલખા મારે રે, એ ભરવાડિયા જટ ગાયું લઈને આવો જો. એવી જબરજસ્ત ગાયું છે મારા વાલા, આ હા હા હા, આવી ગાયું તો તમે વિશ્વમાં ક્યાંય નહીં જોઈ શકો મારા વાલા, એવી રૂડી રૂપાળી ગાયું જે છે. Thank you.
અને એ ગૌશાળાને જોઈ હવે આપણે ગૌશાળાની માલી પાસે સ્થિત જે ભેંસો જે છે, જે જાફરાબાદી ભેંસો, આ સમગ્ર ભારતમાં સૌ પ્રથમ જ્યાં જાફરાબાદી ભેંસ આવી એટલે કે આ શ્રી યજ્ઞ પુરુષદાસ ગૌશાળાની માલિપા એ ભેંસો આવેલી, અને એ ભેંસોનું સારામાં સારી રીતે અહીં સંવર્ધન કરવામાં આવે છે, એ ભેંસોની માવજત અહીં સારામાં સારી રીતે થાય છે. હા, ઘણું બધું એમ કહેવાય કે અહીં જે દૂધ ઉત્પાદન જે થાય છે એનો સારામાં સારી રીતે બધી સેવા કાર્યમાં પણ અહીં એ વાપરવામાં આવે છે. આ તમે જુઓ, ધણખૂટ અને ગાયો છે ને, બાકી પહાડી પડછંદ. તો મારા વાલા, હવે મારે તમને જે ભેંસો દેખાડવી છે એ ભેંસો અને એ પાડાવો જોઈને તમે એમ કહેશો કે આ હા હા શું કદાવર પ્રાણી છે. હે બાકી આવો ત્યારે આપણે પણ જઈએ એ જાફરાબાદી ભેંસો જે છે એના દર્શન કરવા. અને બીજું કે આ ગૌશાળાની માલિપા તમે જ્યારે પણ આવશો ત્યારે તમને જુદા જુદા ખંડની માલિપા, ગાયો કે ભેંસો કે વાછરડીઓ કે ધણખૂટ, એના એમ કહેવાય કે જુદા જુદા ખંડો જોવા મળશે કે એની સારામાં સારી રીતે જાળવણી થઈ શકે, એને એને એની માવજત સારામાં સારી થઈ શકે. માટે ભારતમાં સર્વપ્રથમ આવેલી જાફરાબાદી ભેંસો આ ગૌશાળાનું નજરાણું છે. આ તમે જુઓ, આપણે જે ભેંસો જોવા માટે જવી છે. આ હા હા, ભારતમાં સર્વપ્રથમ આવેલ જાફરાબાદી પાડા આ ગૌશાળાનું ઘરેણું છે. આ તમે જુઓ તો ખરા, કેવી એમ કહેવાય કે નવચંદ્રી ભેંસો છે. આ હા, ભલ ભાલકી ભગર ભુનર દાડમ રાણસુ હુલ્લર બાપલી યુપ હોરોજ હિલોળાસુ દેદ પ્રભાતન અરે વાગત વ્રજ શું વાહળ્યું અને આછળ ફાટ જડાણ ધરાગદ માખણ માછીઓ જોવું તરે એવી અડાભેડ ચારણ જીયલ આંગણ એવી કુંડિયું થાટ ઝપાટ કરે, જીએ કુંડિયું થાટ ઝપાટ કરે એના શિંગડાની માલિપા આ તમે હળગતા દીવડા મૂકીજો ને હાથ હાથ ગાઉ દોડાવો તો એ દીવડાઓ ના ઓલવાય, એવી એમ કહેવાય કે આટિયું વળી ગયેલા શિંગડા છે એની આંખું તો જુઓ. કેવી ભેંસુ છે, જબરજસ્ત. આવી ભેંસુ તો મેં મારી જિંદગીમાં કોઈ જગ્યાએ જોઈ નથી. ઓ ભાઈ, આ હા હા, કદાચ હાવજ સામે આવે તો હાવજને બે ડગલા પાછા ભરવા પડે અને એના માટે મજબૂર કરી દે, ભાઈ હાવજ તું હોય તો તારા ઘરનો બાકી, અમારી સામે આવ્યો તો તારી ખેર નથી. એવી તાકાતવાળી આ બધી ભેંસુ હો, તમે જોવો તો ખરા. અને એ જાફરાબાદી ભેંસોના એમ કહેવાય કે નાનકડા નાનકડા પાડાઓ અને નાનકડી નાનકડી પાડીઓ એ પણ તમને અહીં જોવા મળી જશે. આ એવા નાનકડા રૂપકડા આપણને લાગે કે ભાઈ પરાણે પરાણે પ્યારા લાગે હો. આ તમે જુઓ તો ખરા, ભાઈ ભાઈ તો વાલા દર્શક મિત્રો, તમે સંપૂર્ણ ગૌશાળાના દર્શન કરી લો, ત્યારબાદ તમને બહારની સાઈડ જે આ જે જગ્યા છે અહીં તમને ઘણા બધા પાડાઓ અને ભેંસો જોવા મળશે. હું તમને ગેરંટી આપું કે આવા પાડા અને આવી ભેંસો તમે તમારી જિંદગીમાં ક્યારેય કાંઈ જોઈ નહીં હોય. આ તમે જુઓ તો ખરા, હે વિશ્વ ચેમ્પિયન, જી હા વિશ્વ લેવલની એમ કહેવાય કે ઘણી બધી સ્પર્ધાઓ થાય કે જેમાં આ સૌથી તાકાતવાળો પાડો કે સૌથી કદાવર કે સૌથી વજનદાર, અરે એ પડછંદ જેનું શરીર હોય, પડછંદ જેની કાયા હોય, એવા પાડા કે એવી ભેંસો, એવી ઘણી બધી એમ કહેવાય કે વિશ્વ લેવલની જે પ્રતિયોગિતા થાય એની માલિપા વિજેતા બનેલા, જી હા પ્રથમ નંબરે વિજેતા બનેલા પાડાઓ પણ આ ગૌશાળાનું એમ કહેવાય કે આગવું ઘરેણું છે. આ તમે જુઓ તો ખરા, એના આ કદાવર શરીર જો તમે જુઓ ને પછી તમે કયો, ભાઈ ભાઈ. તો દોસ્તો, આ ગૌશાળાની માલિપા તમે પ્રવેશ કરશો એટલે સામે જ તમને એક ઓફિસ કે જે અહીંનું વહીવટી કેન્દ્ર જે કહેવાય એ તમને જોવા મળી જશે. ત્યાં તમને આ ભેંસો કે ગાયોને એમ કહેવાય કે મળેલી જે સિદ્ધિ છે, એમણે મેળવેલ જે સિદ્ધિ છે એના રૂપે જે ઇનામ મળ્યા હશે એ ઇનામની તમને ઇનામની જે માહિતી રૂપી ઘણા બધા શિલ્ડ અને મેડલ તમને જોવા મળી જશે. તેમજ ત્યાંથી જ તમને ગૌમૂત્રનો અર્ક અથવા તો આ ગૌશાળાની માલિપા જે ઘી બને છે એ ઘી પણ તમને અહીં મળી જશે, જે તમારે ખાસ નોંધ લીધા જેવી છે.
આ તમે જુઓ તો ખરા કેવા કદાવર પાડા અને ભેંસો છે હે ભાઈ. આ હા 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 કદાચ હામે હાથી આવ્યો હોય અને એની સામે બાથડવાનું થયું હોય ભાઈ, તો હાથીની સામે બાત ભીડે એવા અહીંના પાડા અને ભેંસો છે ઓ ભાઈ. અને અહીં જે ઓફિસ મેં કીધું એની સામે બે બોર્ડ લગાવેલા છે, જે બોર્ડની માલી પાસે વિશ્વ વિજેતા થયેલા બે પાડાઓ છે એના વિશેની તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે. એ પણ તમે ત્યાં જા આવો ત્યારે ખાસ વાંચી લેજો, કેમ કે વિડીયોમાં હું સંપૂર્ણ માહિતી આપું તો એ શક્ય નહીં બને. એટલે એ બોર્ડ તમારે ખાસ કરીને વાંચવાનું રહેશે અને તમને એમ થશે કે ભાઈ ભાઈ આ તો આપણા આ ગુજરાતનું ઘરેણું, આ તો આપણા કાઠિયાવાડની માવજત, આ તો આપણા આ કાઠિયાવાડનું ભાઈ પ્રાણીઓ, આ હા આની તો તોલે બીજું કોઈ ન આવે. તો મારા વાલા આ હતી મારી આજની જે સાળંગપુર ધામ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા એની શ્રી યજ્ઞપુરુષદાસ ગૌશાળા જે છે એની મુલાકાત. તો તમે જ્યારે પણ સાળંગપુર આવો ત્યારે આ ગૌશાળાની માલિપા જવાનું ક્યારેય ના ભૂલતા અને અહીં જે આપણા પાલતુ પ્રાણીઓ જે છે એમની મુલાકાત લેવાનું તમે ક્યારેય ના ભૂલતા મારા વાલા. ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે, ત્યાં સુધી અસ્તુ ધન્યવાદ. જય હિન્દ, જય મા ભારતી.